વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં આવેલા નુર્મ બીએસયુપી આવાસ યોજનાના મકાનો જર્જરિત બનતા લાભાર્થીઓને સ્થળાંતર કરી નવા મકાનો આપવા મુદ્દે અખિલ મહારાષ્ટ્ર યુવક સંગઠન દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. વડોદરાના અટલાદરામાં નુર્મ બીએસયુપી યોજના ફેઝ 3 હેઠળ શિવાજીપુરાના લાભાર્થીઓને મકાન ફાળવવામાં આવ્યા હતા. જો કે ફક્ત 5 વર્ષના સમયગાળા દરમિયાન જ આ મકાનો જર્જરિત બન્યા છે અને વરસાદી માહોલમાં લોકોના ઘરોમાં પાણી પ્રવેશી રહ્યા છે. જર્જરિત મકાનો થતાં લોકોમાં જાનહાનિ થવાનો ભય ફેલાયો છે. ત્યારે આજે અખિલ મહારાષ્ટ્ર યુવક સંગઠન દ્વારા પ્રમુખ વિજય જાદવની આગેવાનીમાં લાભાર્થીઓ રાવપુરા પાલિકાની કાર્યપાલક ઇજનેરની કચેરી ખાતે પહોંચ્યા હતા, જ્યાં ફરજ પર હાજર બાર્નિશ અધિકારીને આવેદનપત્ર આપી ગરીબોને ફાળવેલ આ બીએસયુપી યોજનાના મકાનો જર્જરિત બન્યા હોય લાભાર્થીઓને સ્થળાંતર કરી નવા મકાનો આપવા રજૂઆત કરી હતી. આજે અમે જેએનયુ કાર્યપાલ ઇજનેરશ્રીને આવેદનપત્ર સુપ્રત કરવા આવ્યા છે, જેનું કારણ કે શિવાજીપુરી અકોટા સ્થિત જે ઝૂંપડપટ્ટી હતી, ઝૂંપડપટ્ટી સરકારે તોડીને અત્યારે એમને મકાનો, લાભાર્થીઓને મકાનો અટલાદરા બ્રિજ પાસે સર્વોદય નગરમાં લાભાર્થીઓને મકાનો બનાવી આપ્યા છે. અત્યારે એ મકાનો 2015ની અંદર એનું બાંધકામ થયું હતું. અત્યારે ખાલી 3-4 વર્ષ દરમિયાન એ મકાન હરેકના ઘરની અંદર પાણી લીકેજ થાય છે. આજે કહેતા ખૂબ દુઃખ થાય છે કે 2013માં જે દુઃખદ ઘટના ઘડી હતી, જે માધવનગર જે ઘટના ઘડી હતી, એ ઘટના ફરીવાર આ બીજા સર્વોદયનગરમાં ન ઘડે એના માટે આવેદનપત્રો સુપ્રત કરવાયા છે. અને સાથે સાથે અમારી એક માંગ છે કે અત્યારે જે પણ લાભાર્થીઓ છે એ લાભાર્થીઓને વહેલામ વહેલી તકે સ્થળાંતર કરી આ જે બિલ્ડિંગ છે એ બિલ્ડિંગ પાડી ફરીથી નવેસરથી મકાન બનાવી આપે એ જ અમારી માંગ છે. અને આ મકાન જેને પણ જે કન્સ્ટ્રક્શન કર્યું છે એ કન્સ્ટ્રક્શનના જે પણ અધિકારી હશે, જે પણ કોન્ટ્રાક્ટર હશે, એને પર કડકમાં કડક કાર્યવાહી થાય એ જ અમારી માંગ છે. સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો.